સુરત સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ગાંજાનો છોડ મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો છોડ ગાંજાનો જોવાથી હોસ્પિટલના મેનેજમેન્ટ સામે એક મોટો વિવાદ ઉભો થયો છે લગભગ માસના છોડની ફૂટથી વધારે હોવાનું સામે આવ્યું છે હાલ એક જ છોડ મળી આવ્યો હોવાનું જાગરૂક નાગરિકે જણાવ્યું હતું સાથે સાથે આ બાબતે આર ને પણ જાણ કરી હોવાનું કહ્યું છે જોકે સરકારી હોસ્પિટલના કેમ્પસમાં ગાંજાના છોડ ઉગી આવ્યા હોવાથી અજાણ આર એમ ઓના કાને આ વાત પહોંચતા જ દોડતા થઈ ગયા હતા દરમિયાન પોલીસ દ્વારા છોડને સળગાવી દેવામાં આવ્યો હોવાનું સિવિલ હોસ્પિટલના કર્મચારીએ જણાવ્યું હતું કેતન નાયકે જણાવ્યું હતું કે ખૂબ જ ગંભીર બાબત છે એની ચોક્કસ તપાસ કરીશું જો કે સ્થળ મુલાકાત કરતા કોઈ અજાણ્યા પોલીસ કર્મચારીએ છોડ ઉખાડી દસ મીટરમાં જ સળગાવી દઈ નિકાલ કરી દેતા અનેક પ્રશ્નો ઊભા થયા છે કેતન નાયકે જણાવ્યું હતું કે હું આ છોડને સિવિલના ગાર્ડન વિભાગ અને વન વિભાગને મોકલી ચકાસણી કરવાની તૈયારી કરી રહ્યો હતો હવે છોડની ડાળ અને મળી આવેલા પાંદડા મોકલી ચેક કરાવીશ અને કુદરતી વાવણી કે કોઈએ વાવણી કરી છે તેની તપાસ કરાવીશ સિવિલ હોસ્પિટલમાં ગાંજાનો છોડ મળી આવ્યો હોવાની જાણ બાદ સુપ્રિટેન્ડ આશ્રમમાં પડી ગયા હતા જો કે પોલીસ કમિશનર ફેટનેસ માટે સિવિલ આવતા આખું તંત્ર એમાં વ્યસ્ત થઈ ગયું હતું પોલીસ કમિશનર અજય તોમરની મુલાકાત દરમિયાન જ ગાંજા મળી આવતા છોડને લઈ ભાગદોડ મચી ગઈ હતી જોકે કુદરતી રીતે ગાંજાનો છોડ ઉગી નીકળ્યો હોવાનું હાલ પ્રાથમિક ધોરણમાં બહાર આવ્યું હોઈ શકે છે એવું તબીબી અધિકારીઓનું માનવું છે જોકે કે તપાસ કરાશે એનું નામ મજ લખવાની શરતે કહી રહ્યા છે સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ સમય મીડિયા ન્યૂઝ સુરત